રામ મંદિરને લઈ પરમાત્મા આનંદજી સ્વામીએ નિવેદન આપ્યું. હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ છે પરમાત્મા આનંદજી સ્વામી. પરમાત્મા આનંદજી સ્વામીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી, પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આનંદ થયો. વિધર્મીઓએ મંદિર તોડ્યા પણ આસ્થા ન તોડી શક્યા. દેશ અને દુનિયામાં એક જ નામ અત્યારે છે તે ગુંજી રહ્યું છે ને, તે છે જય શ્રી રામ. હા, અયોધ્યામાં જે રીતના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેને લઈને દેશ અને દુનિયામાં દિવાળી પહેલા જ, દિવાળી કારણ કે 2024ની દિવાળીને હજી વાર છે, પરંતુ દિવાળીનો તહેવારની ઉજવણી જાણે અત્યારે તમામ લોકોના ઘરોમાં શરૂ થઈ ગઈ છે. આપણી સાથે વાત કરવા જોડે છે હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ શ્રી પરમાત્માનંદજી સ્વામીજી, તેઓની સાથે વાત કરીએ. સ્વામીજી, ગુજરાત ફર્સ્ટમાં પહેલા તો આપનું સ્વાગત છે. જય શ્રીરામ. સૌ દર્શકોને જય શ્રીરામ. સ્વામીજી, શું કહેશો જે રીતના અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ને, ખાસ જે આ અનુભૂતિ આપને કઈ કેવી થઈ રહી છે ખાસ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને? વિધર્મીઓએ ગુલામી કાળખંડ દરમિયાન આપણા મંદિર તોડ્યા. રામજીને મંદિર પણ તોડ્યું, સોમનાથનું પણ મંદિર તોડ્યું, બધું કર્યું, પણ એક વસ્તુ એ લોકો ન તોડી શક્યા, આપણી આસ્થા. એક વસ્તુ એ લોકો ન તોડી શક્યા, હિન્દુઓની દેવતાઓ પ્રત્યેની ભક્તિ. એક વસ્તુ એ તોડી ન શક્યા કે હિન્દુનો આદર્શ જે રામ છે તે. એટલે ભલે 500 વર્ષનો સંઘર્ષ થયો, પરંતુ એ દરમિયાન પણ પ્રત્યેક હિન્દુના હૃદયમાં રામ રાજ કરતા હતા અને રામનું રાજ્ય હતું. અને આજે એ જે આપણા આદર્શ છે, જે આપણા આરાધ્ય છે, જે આપણા ઈષ્ટ છે, જે આપણા અત્યંત પ્રિય છે, એ રામનું જન્મસ્થળ ઉપર મંદિર બનવા જઈ રહ્યું છે. એટલે આટલા વર્ષોનો જે સંઘર્ષ હતો એ ઉત્સાહમાં પરિણામ્યો છે. રાજનીતિની વાત આમ નથી કરવી, પરંતુ રાજનેતાઓના જે પ્રયાસો છે તે પણ ન ભૂલાય. વડાપ્રધાનશ્રીના મંદિર માટેના પ્રયાસો પણ મહત્વના રહ્યા છે. મોદી સાહેબને શું કહો છો? વેલ, રાજનીતિ મંદિર પર ચાલી એટલે જ આટલો વિલંબ થયો ને ભાઈ. જે રાજા શાસક હતા વિધર્મીઓ, એણે રાજનીતિ કરી એટલે તોડ્યું અને બનાવ્યું. અને આ કેસ આટલો ચાલ્યો એમાંય રાજનીતિ છે. વિલંબ, પોલિટિકલ વિલ નહોતી, જેને કહીને સંકલ્પ શક્તિ નહોતી રાજકીય, એટલે આ બધો વિલંબ થયો છે. હવે શાસકમાં સત્ય માટેની પોલિટિકલ વિલ હતી, સત્ય તો બધાને ખબર હતી, પણ એક પોતાનું પોલિટિકલ કમ્પલ્શન કે વોટ બેંકની થિયરી કે પછી ધાર્મિક માન્યતા જે કંઈ હોય તે, એને લીધે વિલંબ કર્યો. કેટલાય બધા વિલંબ કરવાના બારી બારણા કોર્ટમાં શોધીને કર્યો, પણ શાસકની નિર્ણય શક્તિને ખૂબ ધન્યવાદ છે. આ ઉત્સાહ જ બતાવે છે કે પ્રજા કેટલી પીડિત હતી આટલા વર્ષોથી. એ રાજકીય નેતાઓના વિકૃત માણસોને લીધે પ્રજા આટલો, જ્યારે કોઈ પણ દુઃખ હોય ને એમાંથી છુટકારો થાય એટલે કેવો હાશકારો થાય, એવો ભાવ આજે છે. સ્વામીજી, જે સ્વપ્ન હતું સાર્થક થતા ઘણા વર્ષો લાગી ગયા, પરંતુ હવે આ રામ જન્મભૂમિ રામ મંદિરની સ્થાપનાથી ભારત વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યું છે, શું લાગે છે? વિશ્વગુરુ શબ્દ સમજો, ભારતનું વિશ્વને શું વિશિષ્ટ પ્રદાન હોઈ શકે છે સમજો. આર્થિક મહાસત્તાઓ તો આજે આપણી આગળ 4 છે. ખાલી સત્તા મહાસત્તા બનવાથી, માળખુંની સુધારણા માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનથી નથી બનવાના. આપણે વિશ્વગુરુ જીવન મૂલ્યોથી બનવાના છે. આપણે વિશ્વગુરુ આપણા જીવન આદર્શોથી બની રહ્યા છે. આપણે વિશ્વમાં શાંતિ સ્થાપવામાં જેટલું પ્રદાન કરશું એમાં બની રહ્યા છે. જે વસ્તુ કોરોના કાળમાં તમને જોવા મળી શાસકની દ્રષ્ટિ, કે રસી શોધાઈ અને બીજા જે દેશો પાસે નહોતા સંસાધનો એને રસી આપી, એટલે જે કે ને સર્વે ભવંતુ સુખીનઃ, વસુધૈવ કુટુંબકમની ભાવના આપણને વિશ્વગુરુ બનાવશે. શ્રી રામ જે નિજ મંદિરમાં પધારી રહ્યા છે, ખાસ તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એટલે સનાતન ધર્મના નવા યુગનો શરૂઆત કહી શકાય, શું લાગે છે? સનાતન ધર્મ તો સનાતન છે એટલે એનો કોઈ યુગ નથી, પણ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર કરવા માટેનું એક નવું સૌથી પ્રબળ માધ્યમ અથવા સૌથી પ્રબળ કેન્દ્ર સ્થાન આ બનશે એવું માનો છું.
આજના કળિયુગમાં શ્રી રામ જે રીતના વાત કરીએ છીએ કે કળિયુગ ચાલી રહ્યો છે ને, રામની આ સ્થાપના થઈ છે, પ્રવાસન સ્થળ પણ ઊભું થશે, લોકોની આસ્થા પણ ડબલ ને લોકો ધર્મ તરફ વળશે, શું લાગે છે? આ એ તો ધર્મમાં છે એટલે જ આ ત્યાં જશે. પ્રવાસનમાં કોણ જશે? અયોધ્યા જે ધર્મમય છે અને એ ધર્મમય જીવન જીવવાની પ્રેરણા લઈને ત્યાંથી આવશે. ભગવાનનો જ્યારે સાક્ષાત હાજરી છે ત્યાં, સન્નિધિ માત્રથી એને જીવન દ્રષ્ટિ અને જીવન પ્રેરણા મળશે. અમુક લોકો કહી રહ્યા છે કે મંદિરનું કામ અધૂરું છે, શંકરાચાર્યજી કહી રહ્યા છે એટલે અમે નથી જતા, તમારું શું કહેવું છે? ભાઈ, શંકરાચાર્યજી એમને જવાની ના નથી પાડી, એક વસ્તુ. અને જો શંકરાચાર્યજી કહેતા હોય તો ના જાય, વ્યાજબી છે. પણ અને તો એમને એ પણ વિનંતી કે ભાઈ, શંકરાચાર્ય કહે અને જે કરે છે ને એ પ્રમાણે જીવજો. શંકરાચાર્યજી કો એ આખો આ હિન્દુ ધર્મના પ્રચાર પ્રસારનું આદર્શ સમાજને આપવાનું કામ કરે છે જીવન રીતિથી. તો શું એ આદર્શો પ્રમાણે સૌ જીવી રહ્યા છે જે નથી જવાના? હિન્દુના જે લક્ષણો છે, જે વેદમાં આસ્થા હોય, ભગવાનમાં આસ્થા હોય, ગાયમાં આસ્થા હોય, જે નૈત્ય નૈમિત્તિક કર્મ કરતો હોય, આ બધા કેટલાય લક્ષણો છે, એમાંનું શું કરે છે? આ એ જ સરકારો છે કે જેમણે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવાના આખા મોટા આંદોલનમાં સાધુઓને મારીને એમનેમ ફેંક્યા છે, એવો ઇતિહાસ આપણે સાંભળ્યો છે. આ એ જ સરકારો છે જે જે અત્યારે વિરોધ કરે છે. એમણે મેં જ્યારે રામ સેતુનો કેસ દાખલ કર્યો હતો તો એફિડેવિટ આપી કે રામ કાલ્પનિક પાત્ર છે. એટલે આ બધું પેલા હાથીના દાંત જેવી વાત હશે, ચાવવાના જુદા ને દેખાડવાના જુદા. પરમાનંદ સ્વામીજી તેઓનું કેવું છે કે રામ છે તમામ લોકોના છે ને, ખાસ તેમનો ઉત્સાહ દેશ અને દુનિયામાં પણ મનાવવામાં આવી રહ્યો છે ને, કહી શકાય કે જે રીતના લોકો છે ત્યાં રામલલાના દર્શન માટે પણ આગામી સમયમાં જઈ શકશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.